કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા આજે જયપુર પહોંચ્યા છે, જયપુરના રિસોર્ટ પહોંચ્યા છે લલિત કગથરા. હજુ પણ કોંગ્રેસના એક ધારાસભ્ય જયપુર નથી પહોંચ્યા. કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર હજુ સુધી જયપુર નથી પહોંચ્યા. તો તમામ કોંગ્રેસના ધારાસભ્યોને જયપુર ખાતે ખસેડવામાં આવ્યા છે, ત્યારે લલિત કગથરા પહોંચી ચૂક્યા છે. અમરીશ ડેર હજુ પણ જયપુર નથી પહોંચ્યા. તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, તમામ ધારાસભ્યો પહોંચી રહ્યા છે જયપુર. લલિત કગથરા પણ પહોંચી ચૂક્યા છે. તો એક બાદ એક પાંચ રાજીનામા પડ્યા બાદ કોંગ્રેસની પરિસ્થિતિ વિકટ બની છે. રાજ્યસભામાં બંને ઉમેદવારોને જીતાડવા માટે હવે આખરે કોઈ રણનીતિ બાકી રહી છે કે કેમ, તેને લઈને પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ક્યાંક હવે ખલેલ પહોંચી છે અને શિવવિલાસ રિસોર્ટ સુધી ધારાસભ્યો અને કોંગ્રેસના પ્રદેશના નેતાઓ અહીંયા આવવું પડ્યું. આજની શું પ્રક્રિયા અને તમે આજે આવ્યા છો અહીંયા? જુઓ, પેલી તો સીધી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી પાસે પૂરી આંકડા નહોતા, અંક ગણિત પૂરું નહોતું. તેમ છતાંય ભારતીય જનતા પાર્ટીએ ત્રીજા ઉમેદવાર ઉભા રાખ્યા. ત્રીજા ઉમેદવાર ઉભા રાખવા પાછળનું એનું લોજિક માત્ર ને માત્ર કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદ વેચાણ કરવાનું. અને આ ગુજરાતનું જે રાજકારણ છે અથવા જાહેર જીવનનું જે રાજકારણ છે એને નિમ્ન કક્ષાએ લઈ જવાનો એનો ઈરાદો હતો. એટલા માટે જ એને ત્રીજા ઉમેદવાર ઉભા રાખ્યા. ત્રીજા ઉમેદવાર ઉભા રાખી કોંગ્રેસના ધારાસભ્યોને તોડવા, કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવા અને જે લોકોએ મત આપ્યા છે એનો વિશ્વાસઘાત કરાવવો, એ ભારતીય જનતા પાર્ટીનો નેમ અને ધ્યેય હતો. એના ભાગરૂપે અમારા પાંચ ધારાસભ્યો એ રાજીનામા દીધા અને એ હવે કદાચ ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરે ખબર નથી. લલિતભાઈ, અત્યારે હાલની ગણતરી શું છે? તમે હજુ અત્યારે હાલ પણ જે અંકગણિત છે એની અંદર તો પાછળ જોવા મળી રહ્યા છે, તો પછી અહીંયા બેઠકો શા માટે, હજુ ગણિત શું છે? કેવી રીતે તમે કહેશો કેટલા ધારાસભ્યોએ રાજીનામા દીધા? પાંચ ધારાસભ્યોએ તો આપણે છોટુભાઈ વસાવાની નો મત દી, અમને એવું થોડું તમે લખી દીધું કે એટલે આમાં તો ગણિતમાં રાજકારણમાં જોઈએ અમારા ત્રણ જાય તો બીજા આવે ને, એટલે આમાં ભાજપ હજી ત્રણ ચાર જણા અમારા સંપર્કમાં છે, એટલે આમાં ગમે તે થઈ શકે એવું કઈ નક્કી નથી. પણ વસ્તુ એ સ્થિતિ છે કે તમે ક્યાં લઈ જાઓ છો રાજકારણને? તમે લોકો તમને 3 લાખ પબ્લિકમાંથી તમે ચૂંટાવ છો, પ્રજા તમને મત દે છે, જ્યારે તમારે પાર્ટીની ટિકિટ જોતી હોય છે ત્યારે તમે ચંપલ ગહાઈ જાય છે. આપણે 3 લાખ લોકોમાંથી તમને સિલેક્ટ કરીને પાર્ટીએ સિમ્બોલ આપ્યું છે, જ્યારે તમને સિમ્બોલ આપ્યું ત્યારે 10 થી 15 લોકોને નારાજ કરીને તમને સિમ્બોલ આપ્યું છે. આવા સંજોગોમાં તમારે કમસે કમ પાર્ટીના વિશ્વાસઘાત ન કરવો જોઈએ અને 5 વર્ષ તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો 5 વર્ષ તો પ્રજાનો દ્રોહ ન કરવો જોઈએ. અને તમને એવું લાગતું તો આવતા વર્ષે ભાજપમાં લડવા ને કોણ ના પાડે? લલિતભાઈ, જે પ્રકારે બંને ઉમેદવારો કોંગ્રેસ પાર્ટીએ ઉભા રાખ્યા છે, ત્યારે હવે એવું માની શકાય કે બંને ઉમેદવારો માટે જ આ મંથન ચાલી રહ્યું છે કે પછી એક ઉમેદવાર ટિકિટ પાછી ખેંચે એના માટે પણ કોઈ ચર્ચા થશે? જો આ વિષય છે ને એ હાઈકમાન્ડનો છે, આ મારો વિષય નથી. મારો વિષય તો એટલો છે કે પાર્ટી આદેશ કરે અહીંયા મતદાન કરવાનું અને અમે પાર્ટીના એક સૈનિક તરીકે પાર્ટી જે પણ કહેશે ત્યાં મતદાન કરીશ. હું 2 દિવસ મોડો આવ્યો છું, મારે થોડુંક ધંધાનું બિઝનેસનું કામ હતું, મારે આજે દિલ્હીમાં એક પાર્ટી સાથે મીટિંગ હતી, એટલા માટે થઈને મેં પાર્ટી પાસેથી પરમિશન માંગી હતી કે મારા બિઝનેસના કામ માટે મારે દિલ્હી જવાનું છે, તો દિલ્હી હું એક મીટિંગ કરી અને સીધો જયપુર આવી જઈશ. હવે આમાં ભાઈ છોટુભાઈ ને એમની સાથે શું વાત થઈ છે મારો વિષય નથી, પણ પાર્ટી જે પણ હાઈકમાન્ડ નિર્ણય લેશે નિર્ણયને અમે અનુસરશું. અને પણ મને એટલી ખબર પડી છે કે હવે ધારાસભ્યની વેલ્યુ ઘટાડી નાખી છે. આ પરાણે ભારતીય જનતા પાર્ટીના ત્રાસથી અમારે અહીંયા રાજસ્થાન આવવું પડે, લોકોને ધારાસભ્યોને એને કે પ્રકારે હેરાન કરવા, ધારાસભ્યોના જે ઇમામ છે એને એને ગમે તે રીતે ખરીદવા, એના માટે થઈને ભારતીય જનતા પાર્ટી જે રાજકારણ કરે છે, મને વિચાર આવે છે કે આ એ ભાજપ છે જેના અટલ બિહારી વાજપેયીજીએ એક મત માટે થઈને આ દેશના વડાપ્રધાનમાંથી રાજીનામું દીધું હતું, તેથી વાજપેયીજી ખરીદવા નહોતા ગયા. આ એ જ ભાજપ છે કે જે એક કોર્પોરેટર રાજકોટમાંથી ભાઈ મગનભાઈ સોનપાલ જેને કોંગ્રેસ જોઈન્ટ કરી હતી અને ચીમનભાઈ શુક્લએ 22 દિવસ સુધી ઉપવાસ કર્યા હતા રાજકોટમાં, આ એ જ ભારતીય જનતા પાર્ટી છે.
ત્યારે મારું દિલ એમ કહે છે કે આ એ ભાજપ નથી, આ ભાજપ રંગાબીલાનું થઈ ગયું છે, ખરીદ વેચાણની મંડી થઈ ગઈ છે, ઇમામ વેચવા છે, લોકોને ખરીદવા છે, આ એ ભારતીય જનતા પાર્ટી થઈ ગયું હું માનું છું. હજુ પણ એવા પ્રયાસ થાય છે કે કોઈ ધારાસભ્યને દબાણ આપવામાં આવે કે ખરીદવાનો પ્રયાસ કરવામાં આવે? હવે આમાં એવું છે કે તમે ગંગાજીમાં નાવા પડો તો તમને ખબર પડે પાણી કેટલું ઠંડુ છે, કારણ કે મને કોઈ પૂછતું નથી, એટલે મને કેવી ખબર પડે કે પ્રયાસ થાય છે? અમને કોઈ પૂછવાની હિંમત નથી કરતું, એટલે હવે પાણી ઠંડુ છે કે ગરમ તો ડૂબકી મારી તો ખબર પડે. જો મોજ મજા કરવાના આવવાના હોય તો હું 3 દિવસ પહેલા આવી ગયો હોઉં, આ તો અનિવાર્ય છે. અને અનિવાર્ય એટલા માટે છે કે ભારતીય જનતા પાર્ટીના ત્રાસના હિસાબે અમારે અત્યારે ધારાસભા છોડીને અહીંયા આવવું પડ્યું છે. માત્ર ભારતીય જનતા પાર્ટીની ઓફરો, ભારતીય જનતા પાર્ટીની ખરીદ વેચાણની જે સિસ્ટમ છે અને ભારતીય જનતા પાર્ટી જે રીતે આ દેશના રાજકારણને નિમ્નથી નિમ્ન કક્ષાએ લઈ જઈ રહ્યું છે, એનાથી ખરેખર મારા આત્માને પણ એમ થાય છે કે હું રાજકારણમાં શું કામ આવ્યો છું, શું આ મંડી છો? જયપુરથી જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ. નરેન્દ્ર, ચૂંટણી નજીક આવે અને ધારાસભ્યોને આત્માનો અવાજ સંભળાય, વિકાસની રાજનીતિ અચાનક આકર્ષવા લાગે, નેતૃત્વની કમી દેખાવા લાગે અને ક્યાંક ને ક્યાંક પ્રદેશની કાર્યશૈલીથી પણ નારાજગી આવે. સવાલ એ છે, 5 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે, કોંગ્રેસના 5 ધારાસભ્યોએ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે. હવે તમામ ધારાસભ્યો જયપુર ખાતે ઉપસ્થિત છે. રણનીતિ બંને ધારાસભ્યોને જીતાડવા માટેની ચાલી રહી છે કે બેમાંથી કયા ધારાસભ્યને કયા ઉમેદવારને જીતાડવા તેના માટેનું મનોમંથન ચાલી રહ્યું છે હાલ? જીતુલ, જે પ્રકારે તમે કહ્યું કે આ બધા તમામ કારણો સામે આવતા હોય છે, ખરા અર્થમાં કારણો એ નથી હોતા, કારણો કંઈક અલગ જ હોય છે. એ અંગેના આક્ષેપો પણ થઈ રહ્યા છે કે 15-15 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે, એના કારણે આ તમામ ધારાસભ્યો તૂટી રહ્યા છે. ક્યાંય પ્રશ્ન જે પણ હોય, લલિત કગથરા અત્યારે હાલ અહીંયા પહોંચી ચૂક્યા છે અને એ જ બાબતને લઈને એમને કહ્યું છે કે આ ભારતીય જનતા પાર્ટી હવે બદલાઈ ગયેલી ભારતીય જનતા પાર્ટી છે. આ સિવાય એમને જે આક્ષેપો કર્યા છે કે પોતે એક ધારાસભ્ય તરીકે આવી પરિસ્થિતિની અંદર શરમ અનુભવી રહ્યા હોય અથવા તો રાજનીતિની અંદર તેઓ શા માટે આવે એ સહિતના પ્રશ્નો અત્યારે હાલ એમને થઈ રહ્યા છે, કારણ કે સરેઆમ જાહેરની અંદર આ પ્રકારે જે ધારાસભ્યો છે એ વેચાઈ રહ્યા છે. રહી વાત રિસોર્ટની રાજનીતિની, તો અત્યારે હાલ 67 જેટલા કોંગ્રેસના જે ધારાસભ્યો છે એ અત્યારે હાલ પહોંચી ચૂક્યા છે અને લલિત કગથરાએ પણ દાવો કર્યો છે કે છોટુ વસાવાના જે બે મત છે, એટલે કે બીટીપી જે પાર્ટી છે એના બે મત છે, એ એમને મળવા માટે જઈ રહ્યા છે અને એ મત જ્યારે એમને મળશે ત્યારે જે છે એ જીતની પરિસ્થિતિની અંદર આવી જાય છે. અત્યારે હાલ હું જયપુરનો એ રિસોર્ટ શિવ વિલાસ છે ત્યાંથી અંદરના દ્રશ્યો જે છે એ આપને જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના જે ધારાસભ્યો છે એમની સાથે જે બેઠક છે એ કુલ 10:30 કલાકે આ બેઠક છે એ શરૂ થવાની છે અને એ બેઠકની અંદર ખુદ જે પ્રભારી રાજીવ સાતવ એ સહિતના બે જે મહત્વના લીડર કે જે નિરીક્ષકો છે અને જે અત્યારે હાલ માહિતી પ્રાપ્ત થઈ રહી છે તુરંત એ મુજબ 2-5 મિનિટની અંદર જ બીકે હરિપ્રસાદ જે છે એ રિસોર્ટ પર પહોંચી રહ્યા છે અને તેઓ અહીંયા પહોંચશે ત્યારબાદ તરત જ બેઠકોનો દોર શરૂ થશે. પહેલી ચર્ચા જે થશે એ પાર્ટીનું અંકગણિત કયા પ્રકારનું છે, પાર્ટી શું કઈ કરવા જઈ રહી છે, શું કઈ ગણતરીઓ દિલ્હી હાઈકમાન્ડ દ્વારા રજૂ કરવામાં આવી છે, એ તમામ બાબતો પર ચર્ચા કરવામાં આવશે. અંકગણિત અત્યારે હાલ રાજ્યસભાનું એ કહી રહ્યું છે કે કોંગ્રેસના બંને ઉમેદવાર જે છે એ જીતતા નજર નથી આવી રહ્યા, પરંતુ જે પ્રકારનો દાવો થઈ રહ્યો છે કે બીટીપીનું એમને સમર્થન છે અને બીટીપીનો જે પ્રકારનો વલણ રહ્યું છે કે જેઓ 2017ની અંદર પણ કોંગ્રેસ સાથે રહ્યા હતા, જ્યારે રાજ્યસભાની ચૂંટણી હતી ત્યારબાદ વિધાનસભામાં પણ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું, જ્યાં બીટીપીના કેન્ડિડેટ હતા ત્યાં કોંગ્રેસે પોતાના કેન્ડિડેટ ઉભા રાખ્યા ન હતા, પરંતુ 2019 છેલ્લી લોકસભાની ચૂંટણી સમયે છોટુ વસાવા ખુદ કોંગ્રેસના કેન્ડિડેટ સામે ભરૂચ લોકસભા બેઠક પરથી ઉભા રહ્યા હતા. એટલે કે એમના જે સંબંધો છે એની ચડતી પડતી આવી રહી છે અને એવા સમયે આ જે
કૂણો સમય છે ને એમાં છોટુ વસાવા કોંગ્રેસ સાથે રહેશે કે કેમ એ પ્રશ્ન થઈ રહ્યા છે, પરંતુ કોંગ્રેસને હજી પણ આશાવાદ છે કે છોટુ વસાવા એમની સાથે રહેશે અને હુકમનો એકો છોટુ વસાવા જ સાબિત થશે કે છોટુ વસાવા અને એમની જે અન્ય એક મહેશ વસાવા જે બંને ધારાસભ્યો છે એ કોને મત આપશે અને એ જેને મત આપશે એ વિજેતા થાય એ પ્રકારની સ્થિતિ અથવા તો એ પ્રકારનું ગણિત અત્યારે હાલ રાજ્યસભાનું ગણાઈ રહ્યું છે. થોડી જ વારની અંદર બેઠકોનો દોર શરૂ થશે અને એ બેઠકની અંદર આ તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવશે. બિલકુલ નરેન્દ્ર, આગળ પણ જોડાઈશું આપની પાસે કેટલીક અપડેટ્સ માટે. હાલ તો આભાર આપનો અમારી સાથે જોડાવા.